વોટ્સઅપ અને ફેસબુક જેવા સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે એવા સિદ્ધસર ઉમિયા માતાજી મંદિરના ઉપપ્રમુખ જેરામભાઈ વાસજાડિયાને બદનામ કરવાના પ્રયાસ સામે પટેલ સમાજના ભારે રોષ છવાઈ ગયો છે. આ અંગે પોલીસ ફરિયાદ કરી પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રમેશભાઈ રાણિયા, વલ્લભભાઈ ભાલાણી, જયેશભાઈ પટેલ, નાથાભાઈ કાલરિયા વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ વિજય મકવાણા. મારું નામ હરગોવિંદ હરિપરા. છેલ્લા 20 વર્ષથી હું જેરામભાઈ વાંસાળિયા સાથે જોડાયેલો છું. સિદ્ધસર સંસ્થા, ઊંઝા સંસ્થા, ગાંઠીલા સંસ્થા અને સુરત ઉમિયાધામ, આ દરેક જગ્યાએ જેરામભાઈ સાથે જે મારો અનુભવ છે એમાં પ્રથમ તો હું તમને એ કહું કે જે 11 વ્યક્તિઓના નામજોગ જેને જે આક્ષેપો કર્યા છે એમાંથી 11માંથી 5 કે 6 તો અહીંયા હાજર છે, તો મીડિયાવાળા મિત્રોને મારે વિનંતી કે એના રૂબરૂ નિવેદન લઈ લે જે લોકો અહીંયા હાજર છે એના. પછી એક બે મિત્રો જે મારા સંબંધી હતા 11 નામમાંથી, દાખલા તરીકે હું આપને વાત કરું કે બચુભાઈ ધમસાણિયાના દીકરા ગૌતમભાઈ, તો ગૌતમભાઈને મેં ટેલિફોનિક વાત કરી તો કે હરગોવિંદભાઈ, અમારા જીવનમાં અમારે ક્યારેય જયરામભાઈ વિશે આવો કોઈ ખરાબ અનુભવ નથી થયો. સમાજના જે કોઈ શ્રેષ્ઠી આવશે, જે કહેશે, ત્યાં હું મારું નિવેદન આપવા બંધાયેલો છું. આજે આવવાના હતા પણ કોઈ કારણોસર બહારગામ હોવાથી આવી શકેલ નથી. બીજું, જે જયરામભાઈએ સૌરાષ્ટ્રની અંદર કામ કર્યું છે, જયરામભાઈએ જે વડીલોની સાથે જે પોપટ બાપા ફિલ્માર્સ, ઓ આર પટેલ, એમની દીર્ઘ નિષ્ઠિ છે, કેશુભાઈ શેઠ ઊંઝા, એને સમગ્ર અમારા વ્યક્તિગત પાટીદાર સમાજ માટે નહીં, સમગ્ર સમાજ માટે કામ કર્યું છે. સૌથી પહેલું કામ એ લોકોએ જળ સંચયનું કર્યું. જો જળ સંચયનું કામ છે, એ કામ સમગ્ર પૃથ્વી પર વસતી પશુ પંખી માનવને દરેકને કામ લાગે એવી વસ્તુ છે. આજે ખેત તલાવડી બનાવી, જળ સંચયના માધ્યમથી નદીઓમાં પાણી રોક્યા, કુવા રિચાર્જ કર્યા, પણ જયરામભાઈએ ક્યાંય પોતાનો આર્થિક પૈસાનો વહીવટ નથી કર્યો. ત્યાર પછી એમને કન્યા કેળવણીનું કામ લીધું, માનીને મુખ્યમંત્રીની યોજના મારફત કે ભાઈ આ આપણા આ ગુજરાતની અંદર કન્યા કેળવણીની વાત કરવી જોઈએ અને એને ભણવાનો વ્યાપ આપવો જોઈએ. આશરે 150 થી 200 કરોડ રૂપિયા સારા માણસોના, સમાજના જે શ્રેષ્ઠીઓ છે, આગેવાનો છે, જે ઉદ્યોગપતિઓ છે, એની પાસેથી લઈને નાના ગામડા સુધી સમાજ અને ભણવાની કન્યા કેળવણી માટેની વ્યવસ્થા કરી છે. આ આ જે કાંઈ આ આ લોકોએ મેસેજ કર્યો છે એને હું મારા સખત શબ્દોમાં વખોડી કાઢું છું. આ લોકોએ જે કાંઈ આ કૃત્ય કર્યું છે એને ગુજરાત સરકારને હું વિનંતી કરું છું, માનનીય ગૃહમંત્રીને, કે આને સખતમાં સખત સજા કરે અને એની જ્યાં હોય ત્યાંથી એને ધરપકડ કરી અને એને વહેલામાં વહેલી તકે સજા કરે એવી સમાજ વતી હું આપને વિનંતી કરું છું.